हेलो स्टूडेंट, आज आप दुर्गा देवी से बड़ी सुलेखा नंबर 3 मेरा करोड़ लोग तेरा लेखक के पन्नालाल पटेल तेरा शब्द ना अर्थ जो ये पकड़ का पगु रक्षण करना है चप्पल जोड़ा ले पगु रक्षण करना मैडम ने चप्पल के इस तेरे पगर का तरीके पर उड़ा दिए थे हरा मेरे मेहनत वगर वगर मेहनते कमाई को इन्हें हरा मुक्ति में पारस खड़ी लोक मान्य मुझे स्पर्श मात्रा के लोड़ा ने सोना ना बदली करना ले पारस खड़ी जी जगह मेरे थे क्या लोखंड हो तो पर सोनो थी जाए ग समझ गर्व अभिमान अहंकार अभी मेहनत रोटलो आ बोध कथा है जेना थी अपना ने बोध मळे छे के श्रम एटले मेहनत वगर नो श्रम एटले मेहनत स्वास्थ्य एटले श्वास अने प्रामाणिकता ने नम्रता नो महिमा देखाड़ावा कर खरे महिमा बतावामां आव्यो छे एटले श्रम एटले मेहनत थी स्वास्थ्य एटले आपणा शरीर थी अने प्रामाण एटले नम्रता थी मेहनत करवी जोईए मोची भगत मफत नो स्वीकारवानी स्पष्टता पाड़े छे हवे मोची भगत नी वात अहींया आ बोध पाठमां करवामां आवी छे અને તેમાં શ્રમ શાસ્ત્ર અને પ્રામાણિકતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કાશી નગરીમાં એક મોચી રહેતો હતો જે બહુ પ્રામાણિક હતો સંતોષી પણ એટલો જ એકવાર એક સાધુને આવીને મોચીને પૂછવા લાગ્યા એટલે કાશી નગરી હતી ત્યાં એક મોચી રહેતો હતો બહુ જ પ્રામાણિક હતો એટલે શાંતિથી બધાને વ્યવસ્થિત રીતે વાત કરતો હતો સંતોષી પણ એટલો જ હતો અને ત્યાં એટલે ત્યાં મોચીને ત્યાં એક સાધુ આવે છે અને પૂછવા લાગે છે મોચી ભગત મારા પગના પગરખાને શું પડે એટલે સાધુ કહે છે કે મારા પગના પગરખા સીવડાવો એના કેટલામાં પડે મોચીએ કહ્યું મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ એ છે કે મારી પાસે સીવેલા નથી સાધુ કહે સીવી દો તો શું લો એટલે સાધુ તેને કહે છે તમે મને સીવી આપો તો કેટલા લેશો મોચીએ કહ્યું 1.5 રૂપિયા 1.5 રૂપિયા એટલે 1 રૂપિયો અને 50 પૈસા સાધુને નવાઈ લાગી બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા પણ પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા પણ આને તો મને મૂળમાં 1.5 રૂપિયો કહ્યો સાધુએ પૂછ્યું 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા એટલે બધાએ મને 2 રૂપિયા કહ્યા પણ તે તો મને ડાયરેક્ટ જ મૂળ કિંમત કહી દીધી જે હતી તે જ કહી દીધી અને 1.5 રૂપિયો જ મને દીધો હવે તારે લેવાના કેટલા મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યું તેણે કહ્યું જે કહેવાના એ લેવાના મારા જાતને ઊંચા હોય તો બનાવો એટલે જે લેવાના હોય એટલા જ લેવાના એમ કે તમારી ઈચ્છા હોય તો હું બનાવું સાધુએ કહ્યું અચ્છા બનાવો ક્યારે આપશો મોચી બોલ્યો પરમ દિવસે આ વખતે એટલે એક દિવસ છોડીને બીજા દિવસે સાધુ કહે જરૂર હો મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય સાધુ કહે છે મારે બહાર ગામ જવાનું છે માટે ઢીલ ન કરતો મોચી કહે જાઓ કે ન જાઓ પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો બીજા દિવસે મળી એને મોચીને ત્યાં આટો માર્યો અને મોચીને પૂછ્યું મોચી ભગત કેટલી આવ્યું કામ એટલે જે દિવસે એને ઓર્ડર આપ્યો હતો એના બીજા દિવસે જઈને પૂછ્યું છે કેટલી આવ્યું આપણું કામ મોચીએ કહ્યું કે એક કરો મહારાજ વાયદો નહીં ચૂકું છતાંય સાધુને શાંતિ ન મળી અને ત્રીજા દિવસે સવારમાં વળી સાધુ પાછો મોચીને ત્યાં ગયો અને કહ્યા જરા ગામને મોચીને ત્યાં આટો મારી આવ પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી અને તેને કહ્યું અને મહારાજ તમને માણસ પાડવા નથી આવડતું આખી દુનિયા જૂઠું બોલે છે પણ તમે માનો છો નાહક શું કામ ધક્કા ખાવ છો આખી દુનિયા જૂઠું બોલે છે પણ તમે કેમ ધક્કા ખાવ છો સાંજે આવજો જાઓ સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયો સાંજે જ્યારે મોચી સાધુ આવે છે અને તેના ચપ્પલ પગરખા જોઈને ખૂબ જ ખુશ થઈ જાય છે તે સમજી ગયો કે મોચી સાચકલું છે ખરેખર ભગત છે તે કદી જૂઠું બોલતો નથી સાધુએ તેને 2 રૂપિયા આપ્યા અને મોચી પાસે છૂટા પૈસા ન હતા તે પૈસા લઈને ઊભો થઈ ગયો અને તેને સાધુને કહ્યું જરા ઉભા રહો મહારાજ હું સામે
ઉચિત દિશામાંથી એક સિક્કો આપતા કહ્યું લો એક મૂઠી ચણામાં શું થશે એ દુકાન તરફ ચાલતો ગયો એટલે એમ કહે કે મૂઠી ચણામાં તમારું શું થશે એટલે એક સિક્કો પાછો આપે છે અને કહે છે આના તમે ચણા લઈ લેજો અને પછી મોચી દુકાન તરફ જાય છે એક મૂઠી ચણા તો મારી પાસે છે એમ કે સાધુએ પગ ઉપાડ્યો મોચી દુકાન ઉપર આવીને જોયું તો ઓજારો બધા સોનાના એટલામાં બધા ઓજારો સોનાના થઈ જાય છે તે સમજી ગયો કે આ વખત પેલા સાધુનું છે મોચીનો જીવ બળી ઉઠ્યો એટલે આ બધું કામ કોનું છે મોચીનું ખરે સાધુનું છે એમ જોઈને જીવ બળી ગયો તે નિશાસો નાખી પકડવા લાગ્યો અરે ભગવાન હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ તેણે ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખ્યા પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારો વળી પાછળ કામે લગાવી સોનાના ઓજારો પાસે કર્યા ખૂણામાં નાખી દીધા અને બીજા જૂના ઓજારો ઉતારી દીધા મનોમન એમ કહેતો ગયો ગમે તેમ સાધુની ઈચ્છા તો પૈસા આપવાની અને સુખી કરવાની જ હતી બિચારાએ 12 મહિના મજૂરી કરી ત્યારે નવા નવા ઓજારો કસાવી શક્યો એક વાર તે ભજન ગણ ગણ તો નીચે નજરે સીવતો હતો હવે તે મોજી પાછો ચપ્પલ સીવતો હતો ત્યાં એને પાછો કાનમાં કોઈ અવાજ આવે છે અને મોજી ભગત એમ તેને બોલે છે મોજીએ જોયું તો પેલા સાધુ હતા તેણે સાધુને કહ્યું ઓજારા વગેરે બગાડી ગયા હતા એ જ સાધુને તમે મહારાજ સાધુને નવાઈ લાગી એમને તો હતું કે પોતાના ઓળખતા જ મોચી ભગત પગે પડશે એટલે સાધુને એવું હતું કે મને જો આ મોચી ઓળખી જશે તો મને પગે પડશે અને મારો ભગત ઘણો બધો આભાર માનશે પણ એને બદલે આ માણસે પોતાનો ઠપકો આપ્યો મોચીએ સાધુને ઠપકો આપે છે અને સાધુને કહે છે તમે વેમમાં છો આ બિચારો સોનાના પિત્તળ ધારીને બેઠો લાગે છે સાધુને એવું હતું કે આ બધા સોનાના ઓજારો છે તે પિત્તળ માનીને બેઠો છે તેમણે કહ્યું મોચી ભગત ઓજારો બગાડ્યા નથી સોનાના બનાવ્યા